નમસ્કાર એટ ધ ગુજરાતમાં આપનું સ્વાગત છે છેલ્લા પાંચેક દિવસથી રાજ્યમાં પડેલ ભારે વરસાદના પગલે ગુજરાતના અનેક જિલ્લાઓ હજુ પણ અસરગ્રસ્ત છે દર્શક મિત્રો તેમાં પણ સૌરાષ્ટ્રના રાજકોટ અને જામનગર સહિતના જિલ્લાઓની આપણે વાત કરીએ તો અહીં મુશળધાર વરસાદના પગલે જનજીવન વિખરાઈ ગયું હતું ભારે વરસાદથી અહીં પૂર આવ્યું હતું જેમાં અનેક ગામડાઓમાં પૂરના પાણીમાં લોકોની ઘરવખરી તથા પશુધનને ભારે નુકસાન પહોંચ્યું હતું ભારે વરસાદના પગલે અહીં તારાજી સર્જાઈ હતી જી હા દર્શક મિત્રો ત્યારે હવે દક્ષિણ ગુજરાત બાદ

તો આજે આપણે વાત કરીશું ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરેલ આગાહી અંગે રાજ્યમાં ક્યાં ક્યાં મેઘરાજા ખમૈયા કરશે તે અંગે જણાવીશું તમને દર્શક મિત્રો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી જેને લઈ નદી નાળા ડેમમાં નવા નીર આવ્યા તો આ તરફ જે ગુજરાતમાં પ્રશ્ન હતો પાણીની અછતનો તે પણ દૂર થયો આ થોડા દિવસથી મેઘરાજાએ ખમૈયા કર્યા છે ત્યાં હજુ પણ રાજ્યમાં સારો એવો વરસાદ વરસી શકે છે તેવી શક્યતા સામે આવી છે જો આપણે વાત કરીએ ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનના સરેરાશ વરસાદની તો વર્તમાન સિઝનમાં ત્રેવીસ પોઈન્ટ અગ્ન સિત્તેર ઇંચ સાથે મોસમનો સરેરાશ તેર પોઈન્ટ સડસઠ ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે દર્શક મિત્રો ત્યારે ગુજરાતમાં હજુ પણ વીસ ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે આ દરમિયાન હવામાન વિભાગ તરફથી આગાહી સામે આવી છે કે આગામી એકવીસ સપ્ટેમ્બર સુધી અનેક જિલ્લામાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત મધ્યપ્રદેશ તથા રાજસ્થાનમાં મંગળવાર સુધી ભારેથી ભારે વરસાદ વરસી શકે છે તમને જણાવી દે કે હવામાન વિભાગનું આ અંગે કહેવું છે કે આ અઠવાડિયે બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર ડીપ ડિપ્રેશનમાં ફેરવાયા રહેશે અને અડતાળીસ કલાકમાં નબળું થતું જશે જેના કારણે મધ્યપ્રદેશ તથા તેના પાડોશી રાજ્યો ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદની સંભાવના બની રહી છે તેમ હવામાન વિભાગનું કહેવું છે દર્શક મિત્રો તો દર્શક મિત્રો ભારતના હવામાન ખાતાની આગાહી અનુસાર મધ્યપ્રદેશમાં શુક્રવારે ભારે વરસાદ વરસ્યો જે શનિવાર તેમજ રવિવારે પણ યથાવત રહેશે તેમ કહેવાયું છે હવામાન વિભાગ દ્વારા વધુમાં રાજસ્થાન અને ગુજરાતમાં અઢારથી એકવીસ સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદ વરસી શકે છે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે તેમાં પણ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હાલની આગાહી આધારે આઈએમડીએ શનિવારે યલો ઓરેન્જ જાહેર કર્યું હતું

ભાવનગર સુરત વડોદરા નર્મદા નવસારી અને તાપી જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી સામે આવી છે તો આ તરફ સૌરાષ્ટ્ર પંથકમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે જ્યારે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં હળવેથી મધ્યમ વરસાદ વરસી શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે આમ હજુ પણ દર્શક મિત્રો વરસાદનો માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હોવાના રિપોર્ટ સામે આવ્યા છે બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ તમે અમારા આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી અમારીબ કરો અને નવા વિડીયો ના માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજ ને જરૂર લાઈક કરો વધુ અપડેટ માટે લોક સત્તાની વેબસાઇટ ને વિઝિટ કરવાનું ભૂલશો નહીં